નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલી લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 3, એનું નામ છે સંશ્લેષિત રેસા અને પ્લાસ્ટિક, એના માટેનું મિત્રો લેક્ચર 5મો છે. આ લેક્ચર 5ની અંદર આજે આપણે એક્રેલિક વિશે આપણે સમજવું છે. હવે એક્રેલિક એ તમને જુદી થિયરી આપી નથી, મુદ્દો આ તો આપણો કે એક્રેલિક અને પોલિએસ્ટર અને એક્રેલિક, એવો આપણે થિયરીનો મુદ્દો હતો. અને અગાઉના લેક્ચરમાં જો તમને ખ્યાલ હોય તો આપણે પોલિએસ્ટર વિશે ભણ્યા હતા, એક્રેલિકનું બાકી રાખ્યું હતું, બરોબર છે? તો એ એક્રેલિક વિશે આપણે સમજવું છે. પેજ નંબર 35 ઉપર તમે 35 નંબરનું પેજ તમે ખોલશો તો એક કેસરી રંગનો એક પ્રકારે કોઠો છે, નાનો કેસરી રંગનો એક ભાગ આપ્યો છે, ચોરસ ભાગ છે, એની અંદર લખાણ લખ્યું છે અને એ લખાણની બિલકુલ નીચે એક્રેલિક વિશે તમને સમજાવેલું છે, બરોબર છે? તો એ એક્રેલિક એના વિશે આપણે સમજવું છે. તો આપણે શિયાળામાં સ્વેટર તથા શાલ કે ધાબળાનો ઉપયોગ કરીએ છીએ. તમને ખ્યાલ છે કે ઠંડીથી રક્ષણ મેળવવા માટે તમે ગરમ વસ્તુનો યુઝ કરો છો, જેવું કે સ્વેટર, શાલ અને ધાબળાનો ઉપયોગ કરીએ છીએ. આમાંના ઘણા શાલ, ધાબળા અને સ્વેટર એના સિવાય બીજી જે ગરમ કપડાં એ કુદરતી રેસા જેવા દેખાતા હોવા છતાં, આપણને કુદરતી રેસા જેવા દેખાય છે પણ એ કુદરતી રેસામાંથી બનેલા હોતા નથી, બરોબર છે? આ જે ગરમ વસ્તુ શિયાળામાં તમે સ્વેટર, શાલ અને ધાબળાનો જે તમે ઉપયોગ કરો છો એ કુદરતી રેસા જેવા દેખાય છે પણ વાસ્તવમાં એ કુદરતી રેસામાંથી બનેલા હોતા નથી, બરોબર છે? તે બીજા એક અન્ય પ્રકારના સંશ્લેષિત રેસામાંથી બનેલા હોય છે, જેને એક્રેલિક કહેવાય છે, બરોબર છે? ઓકે, તો એક્રેલિક એક સંશ્લેષિત રેસા જ છે. સંશ્લેષિત રેસા એટલે કૃત્રિમ રેસા જ છે, બરોબર છે? તમે સ્વેટર, શાલ અને ધાબળાનો જે તમે ઉપયોગ કરો છો, બરોબર, એ કુદરતી રેસા જેવા દેખાતા હોય છે પણ વાસ્તવમાં એ કુદરતી રેસા જેવા કુદરતી રેસામાંથી બનેલા હોતા નથી. તે બીજા પ્રકારના સંશ્લેષિત રેસામાંથી બનેલા હોય છે, જેને એક્રેલિક આપણે કહીએ છીએ. તો એક્રેલિક એ પણ શું છે? કૃત્રિમ રેસા છે, કુદરતી રેસા નથી. કૃત્રિમ રેસા એટલે માનવ દ્વારા બનાવવામાં આવેલા રેસા છે, બરોબર છે? ઓકે, સાથે કુદરતી રેસામાંથી મેળવાયેલું જે ઊન એ ખૂબ જ મોંઘું હોય છે, બરોબર? કુદરતી રેસામાંથી જે ઊન માટેનું તમને સ્ત્રોત ખબર છે, કપાસમાંથી આપણને ઊન મળે છે, પછી દાખલા તરીકે પ્રાણી, દાખલા તરીકે ઘેટું, તો એમાંથી પણ આપણને ઘેટું જે પ્રાણી છે એમાંથી પણ આપણને ઊન મળે છે. તો કુદરતી રેસામાંથી મેળવાયેલું ઊન એ ખૂબ જ મોંઘું હોય છે, જ્યારે એક્રેલિકના કપડામાંથી બનાવેલા રેસા એ સસ્તા હોય છે. એટલે એક્રેલિકમાંથી જે વસ્તુ બને છે એ પ્રમાણમાં કેવી હોય છે? સસ્તી હોય છે. કોના કરતા? તો કુદરતી રેસા કરતા. કુદરતી રેસામાંથી જે ઊન મેળવાય છે એ ઊન કરતા એક્રેલિકના કપડામાંથી બનાવવામાં આવેલા રેસા સસ્તા હોય છે. એક્રેલિકના કપડામાંથી જે પણ કઈ તમે વસ્તુઓ જે બનેલી તમે જે ખરીદો છો એ પ્રમાણમાં કેવી હોય છે? સસ્તી. જ્યારે કુદરતી રેસામાંથી બનેલી વસ્તુ એ પ્રમાણમાં કેવી હોય છે? મોંઘી હોય છે, બરોબર છે? બીજું કે આ એક્રેલિક એ વિવિધ રંગોમાં ઉપલબ્ધ પણ હોય છે, જુદા જુદા રંગોની અંદર ઉપલબ્ધ હોય છે. એક્રેલિકના જે કપડા, એક્રેલિકના રેસા એ જુદા જુદા રંગોની અંદર ઉપલબ્ધ હોય છે. એના માટેનો કોઈ રંગ ફિક્સ હોતો નથી, જુદા જુદા રંગોની અંદર એને રંગી શકાય છે, બરોબર? એટલે વિવિધ રંગોમાં ઉપલબ્ધ છે. સાથી મિત્રો, સંશ્લેષિત રેસા એ પ્રમાણમાં વધુ ટકાઉ તથા પરવડે એવી કિંમત ધરાવતા હોય છે. સંશ્લેષિત રેસા એટલે કૃત્રિમ રેસા એ વધુ ટકાઉ, લાંબા સમય સુધી ચાલે એ પ્રકારે છે અને પરવડે એવી કિંમત ધરાવે એટલે પોસાય, આપણને પોસાય રહે એવી કિંમત ધરાવતા હોય છે, જેના લીધે તે કુદરતી રેસા કરતા વધુ પ્રખ્યાત છે. કયા રેસા? સંશ્લેષિત રેસા એ કયા રેસા કરતા પ્રખ્યાત છે? કુદરતી રેસા કરતા પ્રખ્યાત છે. કેમ? કારણ કે વધુ ટકાઉ છે, લાંબા સમય સુધી ચાલી શકે છે અને પરવડે એટલે કે પોસાય એવી કિંમત ધરાવે છે. એટલા માટે આ સંશ્લેષિત રેસા એ કેવા હોય છે? કુદરતી રેસા કરતા વધુ પ્રખ્યાત છે, બરોબર છે? સાથે જ્યારે તમે સંશ્લેષિત રેસાઓનું દહન કરો છો, દહન કરો છો એટલે એને જ્યારે તમે સળગાવો છો
ત્યારે એની જે વર્તણૂક એની જે અસર એ કુદરતી રેસા કરતા જુદી હોય છે બરોબર જ્યારે તમે આ જે સંશ્લેષિત રેસાઓને તમે સળગાવો છો તો એ વખતે એની જે અસર છે બરોબર એ કુદરતી રેસા કરતા જુદી હોય છે બરોબર સંશ્લેષિત રેસાને જ્યારે તમે ગરમ કરો છો તો ગરમ કરવાથી એ પીગળી જાય છે અને પીગળી જાય છે આ એક એનો ગેરફાયદો છે બરોબર સંશ્લેષિત રેસામાંથી આ એક સંશ્લેષિત રેસા બધી બાબતે સારા પણ આ એક એનો ગેરફાયદો છે કે જ્યારે તેને ગરમ કરો છો સંશ્લેષિત રેસાને જ્યારે તમે ગરમ કરો છો ત્યારે એ પીગળી અને શું થાય છે પીગળી જાય છે આ એનો ગેરફાયદો છે અને ઘણીવાર પીગળી અને પહેરનારના શરીર સાથે જે જો કોઈ વ્યક્તિએ આ જે સંશ્લેષિત રેસામાંથી બનેલું કપડું પહેર્યું હોય તો પહેરનાર જે વ્યક્તિ છે એના શરીરની સાથે ચોટી જવાય છે બરોબર તો આ એક એનો ગેરફાયદો છે કે જ્યારે એને ગરમ કરો છો ત્યારે પીગળી જાય છે સાથે સંશ્લેષિત રેસામાંથી બનેલું કાપડ સળગે ત્યારે એ પીગળી અને પહેરનારના શરીર સાથે ચોટી જાય છે હમણાં મેં વાત કરી બરોબર એ જ કે જ્યારે સંશ્લેષિત રેસામાંથી બનેલું કપડું એ સળગે છે ત્યારે એ પીગળી અને પહેરનારના શરીર સાથે ચોટી જાય છે અને પહેરનારના શરીર સાથે ચોટી જાય તો એ ખૂબ નુકસાનકારક બાબત કહેવાય અને એટલા જ માટે આપણે રસોડામાં કે પ્રયોગશાળામાં કામ કરતી વખતે સિન્થેટિક કપડાં ન પહેરવા જોઈએ સિન્થેટિક એટલે સંશ્લેષિત રેસામાંથી બનેલા કપડાં ન પહેરવા જોઈએ બરોબર છે ઓકે તો આપણે અહીંયા એક્રેલિક વિશે આપણે વાત કરી ફરી એક વખત એક્રેલિક ને સમજી લઈએ કે શિયાળામાં સ્વેટર શાલ ધાબળાનો ઉપયોગ કરીએ છીએ એ આપણને કુદરતી રેસા જેવા દેખાય છે પણ કુદરતી રેસામાંથી બનેલા હોતા નથી બરોબર તે બીજા એક અન્ય પ્રકારના રેસામાંથી બનેલા હોય છે જેને આપણે એક્રેલિક કહીએ છીએ તો આ એક્રેલિક એક એવા રેસા છે સંશ્લેષિત મતલબ કૃત્રિમ રેસા છે કુદરતી રેસા નથી જ્યારે કુદરતી રેસામાંથી મેળવાયેલું ઊન એ ખૂબ જ મોંઘું હોય છે જ્યારે એક્રેલિકના કપડા બરોબર એ એના રેસા એ સસ્તા હોય છે મતલબ એક્રેલિક કે પ્રમાણમાં કેવું છે સસ્તું જ્યારે કુદરતી રેસા પ્રમાણમાં કેવા છે મોંઘા છે સાથે એક્રેલિકને વિવિધ રંગોમાં ઉપલબ્ધ પણ છે જુદા જુદા રંગોની અંદર એક્રેલિકની વસ્તુ તમને મળી આવે છે સંશ્લેષિત રેસા પ્રમાણમાં વધુ ટકાઉ તથા પરવડે તેવી કિંમત ધરાવતા હોય છે એટલે કૃત્રિમ રેસા બરોબર લાંબા સમય સુધી ચાલે અને પરવડે એટલે પોસાય એવી કિંમત ધરાવે છે એના લીધે કુદરતી રેસા કરતા વધુ પ્રખ્યાત છે કયા રેસા સંશ્લેષિત રેસા એ કુદરતી રેસા કરતા પ્રખ્યાત છે જ્યારે તમે સંશ્લેષિત રેસાનું દહન કરો છો એટલે સળગાવો છો ત્યારે એની વર્તણૂક એ કુદરતી રેસા કરતા જુદી હોય છે બરોબર જ્યારે તમે સંશ્લેષિત રેસા કૃત્રિમ રેસાને જ્યારે તમે સળગાવો છો તો એની જે અસર છે એ કુદરતી રેસા કરતા કંઈક જુદી હોય છે કઈ રીતે તો સંશ્લેષિત રેસાને ગરમ કરવાથી તે પીગળી જાય છે બરોબર આ એક એનો ગેરફાયદો છે સંશ્લેષિત રેસામાંથી બનેલું કાપડ સળગે ત્યારે એ પીગળી અને પહેરનારના શરીર સાથે ચોટી જાય છે એટલે રસોડામાં કે પ્રયોગશાળામાં કામ કરતી વખતે આપણે સિન્થેટિક કપડા ન પહેરવા જોઈએ સિન્થેટિક એટલે સંશ્લેષિત રેસામાંથી બનેલા કપડા ન પહેરવા જોઈએ બરોબર છે અને હવે પછી આપણે આ એક્રેલિક બરોબર એના વિશે પ્રશ્નોની આપણે અહીંયા ચર્ચા કરી લઈએ બરોબર છે ઓકે મિત્રો હવે જો આપણે પ્રશ્નો એના પ્રશ્નો જોઈ લઈએ એક્રેલિકના અહીંયા પ્રશ્નો છે બરોબર આ પ્રશ્નો તમારા હોમવર્કમાં કરવાના છે હું અહીંયા એની મૌખિક ચર્ચા કરી દઉં છું બરોબર હોમવર્કની અંદર તમારે આ પ્રશ્નો તમારે કરવાના છે બરોબર એમાં પહેલો પ્રશ્ન છે શાલ ધાબળા સ્વેટર વગેરે કયા રેસામાંથી બનેલા હોય છે તો હમણાં જ આપણે વાત કરી એ એક્રેલિકમાંથી બનેલા હોય છે શાલ ધાબળા સ્વેટર બરોબર અને બીજી વસ્તુ કે જે એક્રેલિકમાંથી બનેલી હોય છે બરોબર ચલો બીજો પ્રશ્ન એક્રેલિકના રેસા કેવા હોય છે તો એક્રેલિકના રેસા પ્રમાણમાં સસ્તા હોય છે બરોબર વધુ ટકાઉ હોય છે બરોબર વધુ ટકાઉ અને પ્રમાણમાં સસ્તા હોય છે ત્રીજો પ્રશ્ન કયા રેસામાંથી બનેલા કપડા એ સસ્તા હોય છે તો કૃત્રિમ રેસામાંથી સંશ્લેષિત રેસામાંથી બનેલા કપડા એ પ્રમાણમાં સસ્તા હોય છે બરોબર સંશ્લેષિત રેસા એટલે કૃત્રિમ રેસામાંથી બનેલા કપડા એ સસ્તા હોય છે
चौथो प्रश्न है, संश्लेषित रेशा नो गैरफायदो कयो छे? तो संश्लेषित रेशा नो गैरफायदो, संश्लेषित रेशा ने जारे गरम करवामां आवे छे त्यारे पीगड़ी जाय छे, आ संश्लेषित रेशा नो गैरफायदो छे। बरोबर, संश्लेषित रेशा ने जारे गरम करो छो त्यारे पीगड़ी जाय छे, एनो गैरफायदो छे। क्या रेशा वधु टकाउ तथा परवड़े तेवी किंमत धरावे छे? तो संश्लेषित रेशा, संश्लेषित रेशा वधु टकाउ बरोबर परवड़े एवी किंमत धरावे छे, पोसाय एवी किंमत धरावे छे। छठो प्रश्न छे, रसोड़ामां के प्रयोगशालामां काम करती वखते केवा कपड़ा न पहेरवा जोईए? तो सिंथेटिक कपड़ा न पहेरवा जोईए। हमणां ज आपणे मुद्दानी वात करी छेल्ले, ए रसोड़ामां के प्रयोगशालामां काम करती वखते सिंथेटिक कपड़ा न पहेरवा जोईए। बरोबर छे, तो आ प्रश्नों ए तमारे होमवर्क नी अंदर छे, चोपड़ा नी अंदर लखवाना छे प्रश्नों, एना जवाब पर तमारे लखवाना छे। बरोबर, ने आजे आपणे आ एक्रिलिक विषे समझ्या। पाठ्यपुस्तकना पेज नंबर 35 ઉપર તમને આપેલી છે થિયરી, એક વખત એને શાંતિથી વાંચી લેજો, બરોબર એને સમજી લેજો, ખ્યાલ ના આવે તો વિડિયો છે પોઝ કરી સ્ટોપ કરીને પણ તમે સમજી લેજો। બરોબર, આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે નવા મુદ્દા સાથે મળીશું। અસ્તુ।